ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ સ્ટાન્ડર્ડ સેવન્થ યુનિટ નંબર થ્રી એક્ટિવિટી ફોરથી આજે આપણે શરૂઆત કરીશું તમારા શિક્ષક આઈ સે રમત રમાડશે ત્યારબાદ નીચે આપેલી પરિસ્થિતિઓ વાંચો અને તેવી પરિસ્થિતિમાં તમે શું પ્રતિભાવ આપશો તે કોશમાંથી શોધીને લખો સિચ્યુએશન અનુસાર આપણે સાથે નથી રહી શકતા એટલે આપણે રમત તો નહીં રમીશું પરંતુ આપણે આ સિચ્યુએશન વાંચીશું અને એના આધારે તમે કયો આમાંથી જવાબ સિલેક્ટ કરીને આપશો એ આપણે અહીંયા લખીશું તમારા શિક્ષક મહીસાગરના પ્રવાસનું આયોજન કરે છે પરંતુ તમે અને તમારા મિત્રોએ પંચામૃત ડેરીની મુલાકાત કરવાનું નક્કી કર્યું છે તો અહીંયા તમને તમારા શિક્ષક એમ કહેશે કે લેટ્સ વી પ્લાન લેટ્સ વી ગો ટુ મહીસાગર ઓકે તમે શું કહેશો પછી કે એક હું એક્ઝામ્પલ આપીને સમજાવું છું બાકીના તમારે એ રીતે કરવાના રહેશે કે નો સર અવર ડિસિઝન ઇઝ ટુ ગો ટુ પંચામૃત ડેરી જુઓ આ મુજબ તમે લખશો કે નો સર અવર ડિસિઝન ઇઝ ટુ ગો ટુ પંચામૃત ડેરી બરાબર શિક્ષકે તમને મહીસાગર પ્રવાસનું બતાવે છે અને ત્યારે તમે જવાબમાં શું કહો છો પંચામૃત ડેરી તો અહીંયાથી કયો જવાબ શૂટ થાય છે કે નો સર અવર ડિસિઝન ઇઝ ટુ ગો ટુ પંચામૃત ડેરી બરાબર નેક્સ્ટ જોઈએ તમારી માતા તમને દુકાનેથી કોઈક વસ્તુ ખરીદવા માટે મોકલે છે તમે તમારું ગૃહ કાર્ય કરી રહ્યા છો તમારું ગૃહ કાર્ય પંદર મિનિટમાં પૂરું થઈ જશે તો તમે તમારા મમ્મીને શું જવાબ તમે એમ કહેશો કે મોમ ગીવ મી સમ ટાઈમ મને થોડો સમય આપ કારણ કે પંદર મિનિટમાં તમારું ગૃહ કાર્ય પૂરું થઈ જશે પછી તમે મમ્મીને હેલ્પ કરી શકશો બરાબર આ રીતે તમારે આ સિચ્યુએશન રીડ કરવાની છે અને એને અનુરૂપ અહીંયા આપેલા જવાબમાંથી જ જવાબ સિલેક્ટ કરીને લખવાનો છે હવે વાંચીશું નંબર થ્રી દુકાનદાર તમને એક પેન ખરીદવાનું કહી રહ્યો છે તમને તે ગમતી નથી તમે શું જવાબ આપશો સોરી બટ આઈ પ્રી ફોર ઓટોમેટ પેન શું કહેશો સોરી બટ આઈ પ્રીપર ઓટોમાર્ક પેન હેરી પટેલ તમને હેપી હર્બલ સેમ્પુ વેચવા માંગે છે તમે તે લેવા માંગતા નથી તો તમે શું કહેશો સોરી આઈ એમ સોરી વી યુઝ અનધર શું કહેશો આઈ એમ સોરી વી યુઝ અનધર ધ્રુવિલ તમને તેના ભાઈના લગ્નનું આમંત્રણ આપે છે અને તમે ત્યાં ચોક્કસ જશો તમે શું કહેશો કે શ્યોર આઈ વિલ થેન્ક યુ ફોર ઇન્વિટેશન અહીંયા ઇન્વિટેશનની વાત છે એટલે ઇન્વિટેશન રિલેટેડ આન્સર સિલેક્ટ કરીશું નેક્સ્ટ જોઈશું એક્ટિવિટી નંબર ફાઈવ જોડી બનાવો અને આ વાક્ય જો પ્રસ્તાવ ના હોય તો તેની સામે પી લખો એટલે કે પ્રોપોઝ કરવામાં આવતું હોય પૂછવામાં આવતું હોય તો પી જો તમે એનો સ્વીકાર કરો છો એક્સેપ્ટ કરેલું વાક્ય લાગતું હોય તો એ લખો અને જો તમે એના માટે ના કહેવા માંગતા હોય ડિક્લાઇન તો શું લખવાનું છે ડી તો તમારે આપેલા ખાનામાં જો પ્રસ્તાવ હોય તો પી એટલે પ્રપોઝ હોય તો પી એક્સેપ્ટ હોય તો એ અને ડિકલાઇન હોય તો ડી લખીને નીચેના વાક્ય પૂરવા કરવાના છે જુઓ અહીંયા પહેલું મેં તમારા માટે કર્યું છે લેટ્સ પ્લે ચેસ ચાલો આપણે ચેસ રમીએ આ એક પ્રસ્તાવ છે પ્રોપોઝ કરે છે સામેવાળાને કે આપણે આવું આવી રીતે ચેસ રમવું છે આપણે ચેસ રમીએ એટલે આ વાક્ય શાનું છે પ્રપોઝ નું એટલે આપણે શું મૂક્યું પી વાય નોટ લેટ પ્લે તો તમે આ વાક્યમાં હા કહો છો કે કેમ ને ચાલ આપણે ચાલ આપણે રમીએ તો એક્સેપ્ટ કર્યું તમે તો અહીંયા શું આવશે એ સોરી આઈ લાઈક ટુ પ્લે ખો ખો તમે ના કહો છો એટલે આ વાક્યમાં શું આવશે ડી આવશે ડિક્લાઇન તમે ના કહો છો કે ના મારે રમવું નથી મને ખો ખો રમવાનું ગમે છે સ્યોર લેટ મી સી ઇટ સ્યોર લેટ મી સી ઇટ તમને કોઈ કંઈક વસ્તુ પૂછે છે ને તમે જવાબ આપો છો કે ચોક્કસ મને તમે બતાવો તો અહીંયા આપણે એ લખીશું લેટ્સ ઓપન ધેટ વિન્ડો પ્લીઝ ઓપન ધેટ વિન્ડો તો અહીંયા તમે શું કહેશો તમે સામેવાળાને રિક્વેસ્ટ કરો છો બરાબર પૂછો છો પ્રપોઝ કરો છો કે પેલી વિન્ડો ઓપન કરો તો અહીંયા આપણે શું મૂકીશું પી પાપા યુ પ્લીઝ હેલ્પ મી વિથ માય હોમવર્ક તમે પૂછો છો પી સ્યોર જવાબ આપે છે ચોક્કસ હા કે છે એ સોરી આઈ હેવ ટ્રાઈડ બટ આઈ કુડન્ટ ઓપન ઇટ બરાબર તો ડિકલાઇન સોરી એટલે નાકારમાં જવાબ આવે છે એટલે ડિકલાઇન હમ લેટ મી આસ્ક ધ અધર મેમ્બર્સ ઓફ ધ બેન્ડ આઈ વિલ ટેલ યુ ટુમોરો એટલે તમે કહેવો છો કે હા મને હજી પૂછી જુઆ દો પછી હું તમને કાલે જવાબ આપીશ તો તમે અહીંયા શું લખશો પી ડેફિનેટલી ઓલ માય ફ્રેન્ડ્સ વિલ બી હેપી મારા બધા ફ્રેન્ડ ખુશ થઈ જશે એટલે આ સ્વીકારે વાત છે એટલે આપણે અહીંયા એક્સેપ્ટ મૂકીશું ઓ આઈ લાઇક ઇટ વેઇટ ફોર ફાઇવ મિનિટ્સ દેન આઈ વિલ બી વિથ યુ બરાબર અહીંયા પણ તમે એને એક્સેપ્ટ કરો છો કે મને ગમે છે અને રાઘીણીના સંવાદોને ઉદાહરણ મુજબ જોડો એટલે એકબીજા સાથે જે વાક્ય શું થાય છે એ જોડવાનું છે જો અહીંયા વિજયભાઈ બોલે છે હેલો હેપી હર્બલ સેમ્પો એટલે એનો જવાબ આવે છે કે યસ સર વોટ કેન આઈ ડુ ફોર યુ અહીંયા બીજું મેં તમારા માટે કર્યું છે કે આઈ વોન્ટ ટુ બાય યોર શેમ્પુ ફોર માય શોપ આઈ વોન્ટ ટુ બાય યોર શેમ્પુ ફોર માય સોપ તો બેન શું જવાબ આપશે કે હાઉ મેની બોટલ્સ ડુ યુ વોન્ટ બરાબર ત્યાર પછી છે થેન્કસ ધેટ ઇઝ ધ બેટર ઓપ્શન ત્યાર પછી શું જવાબમાં આવશે અહીંયા ત્રણ જ લીધા છે પછી અહીંયા છે કે ટ્વેન્ટી બોટલ્સ ડિફરન્ટ ટાઈપ શેમ્પુ ફોર માય સોપ થેન્કસ દેટ ઇઝ બેટર ઓપ્શન દેટ ઇઝ ફોર રાગીણીબીન ઓકે હવે આપણે જોઈશું ટ્વેન્ટી બોટલ્સ ડિફરન્ટ ટાઈપ્સ કેન આઈ હેવ યોર પ્રાઇઝ લિસ્ટ કેન આઈ હેવ યોર પ્રાઇઝ લિસ્ટ સ્યોર સર અવર સેલ્સમેન વિલ કમ ટુ યુ આવી રીતે કહે છે કે અમારો સેલ્સમેન તમારી પાસે આવશે અને તમને જાણ કરશે અને અહીંયા કીધું છે કે આપેલા વિકલ્પોના ઉપયોગથી સંવાદ પૂર્ણ કરો આપણે જે આગળની એક્ટિવિટીમાં જોઈ ગયા એવી રીતે સેમ તમારે ઉપરના વિકલ્પ વાંચીને આ એક્ટિવિટી પૂર્ણ કરવાની રહેશે તમારી નોટબુકની તમારી ટેક્સ્ટ બુકની અંદર આપણે આગળ જોઈશું એક્ટિવિટી સેવનમાં એમ કીધું છે કે જોડીમાં કાર્ય કરો અને બોલન્સમાં આપેલા વાક્ય વાંચો તે જુબીન અને તેની મમ્મી વચ્ચેનો સંવાદ છે કયું વાક્ય કોણ બોલ્યું હશે તે શોધો અને અને વાક્યની વાક્યની આગળ આગળ મમ્મીના લખો અહીંયા સારી રીતે વિઝિબલ નથી હું તમને ટેક્સ્ટ બુકમાં બતાવું છું તેમાંથી તમારે સંવાદ કમ્પ્લીટ કરવાના છે જુઓ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જે ડાયલોગ શીખી ગયા કે કોણ વાક્ય કયું બોલે છે અને તેના જવાબમાં શું આવે એના આધારે તમારે જુબીન અને મમ્મીનું સેન્ટેન્સ પૂરા કરવાના જુઓ અહીંયા તમે જોઈ શકો છો સારી રીતે જુબિન અને તેની મમ્મીના સેન્ટન્સ કે જુબિન કહે છે કે આઈ એમ ફિલિંગ હંગરી મે આઈ હેવ અ લડ્ડુ પ્લીઝ હવે જુબિન એની મમ્મી પાસે લડ્ડુ માંગે છે તો આમાંથી કયું વાક્ય સૂટ થશે તે આપણે જોઈને લખવાનું છે હવે જુબિનને એની મમ્મી યસ ઓફકોર્સ જુબિન યસ ઓફકોર્સ જુબિન બાળક પોતાની માતા પાસે માંગે છે એટલે યસ ઓફકોર્સ જુબિન એમ કહે છે મમ્મી અને એને લડ્ડુ આપે આ રીતે તમારે બધા મે આ ટેક્સ વાંચવાના છે અને તમારી જાતે આગળ જે પ્રમાણે શીખવ્યું એના આધારે આ ડાયલોગ કમ્પ્લીટ કરવાના છે ચાલો હવે આપણે જોઈશું એક્ટિવિટી નંબર એ થિયર ઇઝ ધ રેપર ઓફ હેપી હર્બલ શેમ્પુ જો અહીંયા હેપી હર્બલ શેમ્પુનું રેપર આપેલું છે એટલે કે શેમ્પુની બોટલ ઉપર જે કાગળ લગાવવામાં આપે છે તે એમાં બધી જ માહિતી આપેલી છે કે ઇન્ગ્રીડિયન્ટ કયા કયા યુઝ થયેલા છે એનું વેઇટ કેટલું છે

પીરિયડમાં એક રેપર તમારી નોટબુકમાં લખવા કીધેલું હતું એ એવું જ એક રેપર અહીંયા છે બરાબર છે એના આધારે તમારે આ ટેબલ કમ્પ્લીટ કરવાનો છે અહીંયા ઇન્ગ્રીડિયન્ટ જોવાના છે અને કેટલા હાર્મફુલ છે અને કેટલા હાર્મલેસ હાર્મફુલ એટલે નુકસાનકારક અને નુકસાન કરતા નથી તે એના આધારે તમારે વિગત અહીંયા ભરવાની રહેશે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે હેપી હર્બલના આધારે પણ લખી શકો અને તમે જે પેપર પોતાની નોટબુકમાં લખાવેલું છે લગાવેલું છે એના માટે તમે આવું ટેબલ બનાવીને તમે એના આધારે પણ આ એક્ટિવિટી નોટબુકમાં કમ્પ્લીટ કરી શકશો અહીંયા તમને યુનિટ થ્રીની એક્સપ્લેનેશન સમજૂતી પૂરી થાય છે હવે આપણે આગળ જોઈશું ગ્રામરમાં આજે આપણે આટલું જોઈશું થેન્ક યુ